डायरेक्ट इनडायरेक्ट स्केचिंग ની અંદર કોમન રૂલ્સ એમાં સર્વનામમાં થતું પરિવર્તન જોયું. હવે આપણે બીજા વિડિયો ની અંદર આપણે બીજો પોઈન્ટ આપણે લઈએ. કયો? કાર. કાર એટલે કે ક્રિયાપદમાં થતું પરિવર્તન. હવે આપણે ક્રિયાપદ આપણા વાક્યની અંદર જે ક્રિયાપદ જે જગ્યાએ આપેલું હોય એ ક્રિયાપદની અંદર જે કંઈ ચેન્જ થતું હોય એ ચેન્જ કરવાનું આપણે રહેશે. બરાબર છે? તો ક્રિયાપદમાં કેવી રીતે ચેન્જ થતું છે એને આપણે જરા જોઈ લઈએ. બરાબર? ચાલો તો કયા કયા કારની અંદર કયા કયા ક્રિયાપદ ચેન્જ થાય એ જરાક આપણે જોઈ લઈએ. ચાલો, જો તમને એમ ઇઝ આર એમ ઇઝ આર આપેલ હોય તો એમ ઇઝ આર નો વોઝ વેર થાય. બરાબર? આ સીધું જ આપણે લઈ લઈએ. ત્યાર પછી બીજું, જો તમને વોઝ વેર આપેલું હોય તો વોઝ વેર નું શું થઈ જાય? હેડ બીન થાય. ત્યાર પછી હેડ બીન જો આપેલું હોય તો એ તેમનો તેમાં જ રહે, એમાં કઈ ચેન્જ થાય નહીં. ત્યાર પછી જો ડુ કે ડઝ આપેલું હોય તો તેનું કર્ણાકૃતિ ડે, પણ આ કયામાં લખવાનું? માત્ર નકાર વાક્ય હોય તો જ. બરાબર? ત્યાર પછી જો ડી આપેલું હોય તો ડીનું કરવાનો હેડ પ્લસ વર્બનો પાસ્ટ પાર્ટિસિપલ લખવાનું છે. બરાબર? ત્યાર પછી જો હેવ કે હેઝ આપેલું હોય તો તેનું કરી નાખવાનો હેડ, અને હેડ આપેલું હોય તેમનો તેમ જ, હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આપેલું હોય તો તેમનો તેમ જ. બરાબર છે? તો આ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. ત્યાર પછી જો વર્બનું મૂળ રૂપ આપેલું હોય કે વર્બને એસ કે એસ આપેલું હોય તો લખવાનું વર્બનો ભૂતકાળ, અને જો વર્બનું ભૂતકાળ આપેલું હોય તો હેડ પ્લસ વર્બનો પાસ્ટ પાર્ટિસિપલ, અને હેડ પ્લસ વર્બનો પાસ્ટ પાર્ટિસિપલ આપેલું હોય તો એ તેમનો તેમ જ રહેવાનું રહેશે. ત્યાર પછી એમ ઇઝ આર પ્લસ વર્બને આઈએનજી આપેલું હોય તો એમ ઇઝ આર નું શું કર્યું તમે? વોઝ વેર. તો વોઝ વેર પ્લસ વર્બને આઈએનજી, પછી એને લઈએ વોઝ વેર ને. જો વોઝ વેર પ્લસ વર્બને આઈએનજી તો વોઝ વેર નું શું કર્યું તમે? આટલામાં છે વોઝ વેર નું શું કર્યું? હેડ બી. તો લખવાનો હેડ બી પ્લસ વર્બને આઈએનજી. બરાબર છે? એને આપણે ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી હેડ બીન વર્બ આઈએનજી હોય તો હેડ બીન તેમનું તેમ જ રહેવા દેવાનું રહેશે. બરાબર? એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં. ચાલો, ત્યાર પછી હેવ હેઝ પ્લસ વર્બનો પાસ્ટ પાર્ટિસિપલ, તો હેવ હેઝ નું શું કર્યું તમે? હેડ પ્લસ વર્બનો પાસ્ટ પાર્ટિસિપલ, અને હેડ પ્લસ વર્બનો પાસ્ટ પાર્ટિસિપલ આપેલું હોય તો એ તેમનું તેમ જ રહે. બરાબર છે? ત્યાર પછી એની સામે આપણે લઈએ સેલ કે વિલ આપેલું હોય તો કર્ણાક્ષુ આપણે ભૂલ. ત્યાર પછી કેન આપેલું હોય તો કેન નું કરશું ભૂલ. મે આપેલું હોય તો મે નું કર્ણાક્ષું માય. બરાબર? ત્યાર પછી હેવ ટુ કે પછી હેઝ ટુ આપેલું હોય તો શું લખશું? હેડ ટુ. હેડ ટુ આપેલું હોય તો તેમનો તેમ જ. આ હેડ ટુ શું છે? મસ્ટ. બરાબર? એટલે એની જગ્યાએ મસ્ટ આપેલું હોય. ઓકે? તો આ આપણે તેમનું તેમ જ રાખવાનું છે. પછી શુડ આપેલું હોય, વુડ આપેલું હોય, કુડ આપેલું હોય, મસ્ટ આપેલું હોય, હેડ ટુ આપેલું હોય, ત્યારે તેને તેમના તેમ જ રાખવું. આમાં કોઈ
કોઈપણ પ્રકારનો આપણે ચેન્જ કરતા નથી એ ધ્યાનમાં રાખવાનું છે. આનું કોઈ ચેન્જ થાય ને આ ઓલરેડી કેવું છે ઇનડાયરેક્ટ છે. તો આ દરેકે દરેક કાર પ્રમાણે તમારે ચેન્જ કરવાનું રહેશે બરાબર. એમ જોઈ તો આપણે કયું કારનું કયા કારમાં પરિવર્તન કરવું તો એની સાથે વર્તમાન છે શું કહેવું એનું ભૂતકાળ. વોઝ વેર કે આપણી પાસે સાદો વર્તમાન તો પૂર્ણ વર્તમાન. સાદો વર્તમાન સાદો ભૂતકાળ સાદો ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળ. ત્યાર પછી હેવેસ વર્તમાન તો ભૂતકાળ. મૂળ કેસ કે સાદો વર્તમાન તો સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ આપેલ હોય તો પૂર્ણ ભૂતકાળ. ચાલુ વર્તમાન તો ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ તો ચાલુ પૂર્ણ ભૂતકાળ બરાબર. એ જ રીતે પૂર્ણ વર્તમાન તો પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળ. આ સેકન્ડ ભવિષ્યમાં છે તો ગુડ કરીએ કેન વર્તમાન ભૂતકાળ વર્તમાન ભૂતકાળ આ વર્તમાન અને આ ભૂતકાળ. તો આ પ્રમાણે આ બધા ક્રિયાપદ જો આપણને એની અંદર વાક્યની અંદર આપવામાં આવેલા હોય તો એ વાક્યમાં જે કંઈ આપેલા છે એ દરેકે દરેકને આપણે ચેન્જ કરવાના છે બરાબર છે. જે કંઈ વાક્યની અંદર આપણી પાસે આપેલા છે એ આ પ્રમાણે સીધું જ આપણે લખેલું છે. નહીતર પાછું એવું થાય કે સાદા વર્તમાનના ક્રિયાપદ પાછા યાદ કરવા પડે. તો સાદા વર્તમાનના ક્રિયાપદ કયા મૂળ કેસ કે યસ તો પછી એનું આપણે યાદ કરીએ પાકું કરીએ કે આપણે એને સાદા ભૂતકાળમાં ચેન્જ કરવાનો છે. તો ફરી પાછું આપણે સાદા ભૂતકાળનું યાદ કરવું પડે. એટલે તમારે સીધું જ વાક્યની અંદર જોઈ લેવાનું કે જો હેમેશા રાખ્યું હોય એને કાઢીને લખવાનું છે વોઝ વેર બરાબર. જો વોઝ વેર આપેલ હોય તો એને કાઢીને લખવાનું છે હેડ બી. આ સીધું જ આપણે દીધેલું છે એટલે આપણે કમ્પ્લીટ સીધું જ આપણે પાકું કરીને સીધું જ આપણે લખવાનું રહેશે. તો દસમામાં તમે શીખી ગયા છો મારા સ્ટુડન્ટ મારી સાથે જે શીખ્યા હશે એમની પાસે બધું ક્લિયર હશે. તો આ પ્રમાણે તમારે ક્રિયાપદ એટલે કે કાળમાં તમારે પરિવર્તન કરવાનો છે. ડાયરેક્ટ સ્પીચમાં જેમ આપ્યું છે એ પ્રમાણે તમારે જે કંઈ ક્રિયાપદ બન્યું હોય જે કંઈ ક્રિયાપદ આવ્યું હોય એ આપણા રૂલ્સમાં જેટલા આપેલા છે એ લખવાનું. હવે આ મેં જે અંડરલાઈન કર્યું છે એમાં કોઈ પણ પ્રકારનું ચેન્જ થતું નથી બરાબર છે. એ તેમના તેમ જ રાખવાના છે. જો ઇન કેસ વાક્યમાં હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આપેલું હોય એમાં કાંઈ ચેન્જ થાય નહીં તેને તેમનું તેમ જ મૂકી દેવાનું રહેશે. ઓકે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કોમન રૂલ્સની વાત આપણે કરીએ છીએ એમાં સર્વનામમાં થતું પરિવર્તન આપણે જોયું એની સાથે કાર એટલે કે ક્રિયાપદમાં થતું પરિવર્તન પણ આપણે જોયું એટલે બે પોઈન્ટ આપણે ક્લિયર થઈ ગયા. હવે એક ત્રીજો પોઈન્ટ આપણે લઈ લઈએ એની અંદર કોમન રૂલ્સમાં કયો તો સ્થળ સમય દર્શક શબ્દોમાં થતું પરિવર્તન. તો સ્થળ સમય દર્શક શબ્દો જે છે એ શબ્દોમાં થતું પરિવર્તન આપણે જોવાનું છે. તો વાક્યની અંદર કયા કયા સ્થળ જે અન્ય શબ્દની અંદર તમને જોવા મળશે તો કયા કયા શબ્દો જે છે એનું પરિવર્તન થાય છે જે જગ્યાએ હોય આ અન્ય શબ્દ વાક્યની શરૂઆતમાં હોય વાક્યની વચ્ચે હોય કે વાક્યના અંતે પણ આપેલા હોય તો કેવી રીતે પરિવર્તન થાય છે કયા કયા શબ્દોમાં પરિવર્તન થાય છે એ આપણે જોવાનું છે બરાબર છે. તો વન બાય વન આપણે એને જોઈએ. તો જેમ કે કયા કયા શબ્દોનું પરિવર્તન થાય તો તમને ધારો કે ધીસ આપેલું હોય તો ધીસ નું કરી નાખવાનું છે ધેટ. ત્યાર પછી ધીસ આપેલું હોય તો ધીસ નું કરવું ધોઝ બરાબર. ત્યાર પછી જો હિયર આપેલું હોય તો હિયર નું કરવાનું છે ધેટ બરાબર છે. એની સાથે જો અગો આપેલું હોય તો કરશું આપણે બિફોર. ત્યાર પછી જસ્ટ જસ્ટ નાવ કે પછી નાવ આપેલું હોય તો તેનું કરશું આપણે ધેન બરાબર. ત્યાર પછી જો તમને ટુડે આપેલું હોય તો તેનું કરવાનું છે ધેર ડે. ટુ નાઇટ ટુ નાઇટ આપેલું હોય તો ટુ નાઇટ નું શું કરશો ધેટ નાઇટ.
બરાબર છે ત્યાર પછી યસ ટરડે જો યસ ટરડે હોય તો શું કરશું ધ પ્રીવિયસ ડે ધ પ્રીવિયસ ડે લખીએ અથવા ધ ડે બિફોર આગળનો દિવસ એટલે શું લખવાનો ધ ડે બિફોર અથવા ધ પ્રીવિયસ ડે ક્યારે જો યસ ટરડે આપેલો હોય ત્યારે ત્યાર પછી ટુમોરો ટુમોરો આપેલું હોય તો ધ નેક્સ્ટ ડે અથવા ધ ફોલોવિંગ ડે અથવા ધ ડે આફ્ટર એટલે કે પછીનો દિવસ બરાબર છે તો આ ટુમોરો આપણને આપેલું હોય ત્યારે તો આ ધ્યાનમાં રાખવાનું છે અને જો કમ આપેલું હોય તો કમનો ગો કરવાનો એટલે કેવી રીતે સ્પીકર જ્યારે પોતાના તરફ આવવાની વાત કરે ત્યારે કમનું કમ જ રાખવાનું અને સ્પીકર જ્યારે લિસનર તરફ જવાની વાત કરે ત્યારે તમારે કમનો ગો કરવાનો રહેશે બરાબર છે તો એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો રહેશે આ બધા જ તમને આપેલા છે એ પ્રમાણે તમારે જે કંઈ ચેન્જ થતું હોય એ પ્રમાણે ચેન્જ કરવાનો છે ત્યાર પછી જો તમારી પાસે લાસ્ટ ડે આપેલું હોય લાસ્ટ વીક આપેલું હોય લાસ્ટ મંથ આપેલું હોય લાસ્ટ યર આપેલું હોય એટસેટ્રા બરાબર છે જો આ પ્રમાણે આપેલું હોય તમારી પાસે એ લાસ્ટ ફંક્શન લાસ્ટ ઇવેન્ટ જે કંઈ હોય તે મૂળ શું છે લાસ્ટ જો આપેલું હોય તો કઈ રીતે લખવાનું ધ ડે ધ વીક ધ મંથ કે પછી ધ યર એટસેટ્રા શું લખશું લાસ્ટ છે એટલે બિફોર ફોર એક્ઝામ્પલ લાસ્ટ ડે છે તો શું લખવાનું ધ ડે બિફોર લાસ્ટ વીક છે તો ધ વીક બિફોર બરાબર એટલે લાસ્ટની અંદર આપણે માં જે આપેલું છે એને બિફોર થી આપણે એડ કરવાનું છે એ જ રીતે ધ નેક્સ્ટ આપેલું છે નેક્સ્ટ ડે હોય નેક્સ્ટ વીક હોય નેક્સ્ટ મંથ હોય નેક્સ્ટ યર આપેલું હોય એટસેટ્રા તો આ બધું તમને જો આપેલું હોય કયું નેક્સ્ટ તો નેક્સ્ટ ની અંદર આપણે ચેન્જ કરીએ તો શું લખીએ ધ ડે છે ધ વીક આપેલું હોય ધ મંથ આપેલું હોય ધ યર આપેલું હોય એટસેટ્રા આ આપેલું હોય તો એની સાથે આપણે શું મૂકી દેવાનું છે નેક્સ્ટ એટલે આફ્ટર એટલે શું છે મેં આની અંદર આફ્ટર પહેલામાં શું હતું બિફોર ધ નેક્સ્ટ ડે તો શું કરવાનું ધ ડે આફ્ટર પછીનો દિવસ બરાબર છે તો આ બધા આપણી પાસે આપેલા છે એ પ્રમાણે જ તમારે ચેન્જ કરવાનો છે દરેકે દરેક આની અંદર કમ્પ્લેટ આપી દીધેલું છે કે જેટલા રૂટ્સમાં છે આના તમારે સ્પેલિંગ પાકા કરવાના છે સ્પેલિંગ સહિત તમારાને કમ્પ્લીટ કરવાનો રહેશે બરાબર છે એટલે ખાસ ધ્યાન આપજો ધીસ નું ધેટ ધીસ નું ધોઝ આ રીતે આનું ઉલટું પરિવર્તન કરવાનો નથી એટલે કે ધીસ નું ધેટ થાય પણ ધેટ નું ધીસ ક્યારે થતું નથી એટલે આનું ઉલટું પરિવર્તન ક્યારે ન થાય જો ડાયરેક્ટ સ્પીચમાં ઇનડાયરેક્ટ ડાયરેક્ટ સ્પીચમાં ધેટ આપેલું હોય તો ધેટ ને તેમનું તેમ જ રાખવાનો છે એટલે એને પાછું ધીસ કરવાનો નથી બરાબર એટલે કહેવાનો અર્થ એને ઉલટું પરિવર્તન ક્યારે કરવાનો નથી બરાબર છે તો જસ્ટ અથવા જસ્ટ નાવ અથવા નાવનું ધેન થાય તે છીએ ધેન થાય પણ ધેનનું પછી નાવ ફરી પાછું થતું નથી બરાબર છે એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે આપણા રૂલ્સમાં જેટલું આપેલું છે એટલું જ ચેન્જ કરવાનું છે અને એનું પણ પાછું ઉલટું પરિવર્તન ક્યારે કરવાનું નથી તો આ પ્રમાણે આપણા કોમન રૂલ્સ ત્રણ કયા સર્વનામમાં થતું પરિવર્તન પછી કાળ એટલે કે ક્રિયાપદમાં થતું પરિવર્તન અને સ્થળ સમયદર્શક શબ્દમાં થતું પરિવર્તન એમ ડાયરેક્ટ સ્પીચની અંદર આપણે આ ત્રણ નિયમ ચેન્જ કરશું એટલે આખું સેન્ટેન્સ આપોઆપ ઇનડાયરેક્ટ બની જશે બરાબર છે તો આ છે આપણો કોમન રૂલ્સ જે આપણા સેન્ટેન્સમાં
परिवर्तन કર્યા આપણે હવે આપણે રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શન એટલે કે સેન્ટેન્સ વન બાય વન આપણે અલગ અલગ સેન્ટેન્સ ને જોઈશું એટલે આપણે આખી વાક્ય રચના કમ્પ્લીટ